મિનિટ વિકલ્પ કરો નું ગયા લેક્ચરમાં નહોતું તો સ્ક્રીનશોટ એ હા લેવડાવ. વાંધો નહીં, ના ના હું કરાવી દઉં છું, હાલો રિવિઝન કરાવી દઉં છું એટલે લખાઈ જાય જવાબ. એ ચલો સારાણી મોહમ્મદ રઝા, 1 થી 3 છે ને એ ક્વેશ્ચન વાંચી અને આન્સર આપી દે બેટા. ઘરમાં કોણ કોણ રહેતા હતા? વૃદ્ધ માતા પિતા તથા વિધવા ફોઈ. બીજું, સંતાન દૂર કેમ વસેલા છે? પછી ધંધા અર્થે. ત્રીજું, ઘરના સભ્ય વારા ફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજા પૂરી. ચલો જો પહેલો છે ઘરમાં કોણ કોણ રહેતા હતા, જેને બાકી હોય એ લોકો લખી નાખે. વૃદ્ધ માતા પિતા અને વિધવા કોઈ, ઓપ્શન સી. સંતાન દૂર કેમ વસેલા છે, તો એમાં આવશે ઓપ્શન એ, ધંધાર્થે. ત્રીજો છે ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે, એમાં આવશે ઓપ્શન એ, દિવાળીની રજાઓ પૂરી થઈ છે. ચલો લખાઈ ગયું બેટા તારે, લખી નાખ. ચલો જેને લોકોને બાકી છે એ લોકો લખી નાખે, પછી આગળના કરાવું એમસીક્યુ. લખાઈ ગયું. ઓકે સારું ચલો, ચોથો ક્વેશ્ચન ધ્રુવ, ચોથો ક્વેશ્ચન વાંચ. ભાભીનું ભર્યું ઘર એટલે શું? ચલો નથી ખબર, શું ઓપ્શન તો વાંચ. ઓપ્શન એ સુખ સમૃદ્ધિ ઘર, ઓપ્શન બી પરિવાર સાથેનું ઘર, ઓપ્શન સી સમાનર્થી ખીચોખીચ ભરેલું ઘર, ઓપ્શન ડી ભાભી વસાવેલું ઘર. મિસ હું કહું જવાબ? ચાલો શું હા તે ઓપ્શન બી પરિવાર સાથેનું ઘર. હા સરસ સાહેબ. જો પહેલો ક્વેશ્ચન છે ભાભીનું ભર્યું ઘર એટલે શું, એના 4 ઓપ્શન છે. એ સુખ સમૃદ્ધિ ઘર, પરિવાર સાથેનું ઘર, સામાનથી ખીચોખીચ ભરેલું ઘર, કે ઓપ્શન ડી ભાભીએ વસાવેલું ઘર. તો સાચો આન્સર છે ઓપ્શન ડી પરિવાર સાથેનું ઘર. શું કામ પરિવાર સાથેનું ઘર? કારણ કે સૌથી મોટા ભાઈ હતા ને, એ 3 ભાઈ હતા, એમાં સૌથી મોટા જે ભાઈ છે એને 2 બાળકો હતા, બરોબર. એટલા માટે એમ કહેવાય છે કે ભાભીનું ભર્યું ઘર એટલે કેવું ઘર? તો કે પરિવાર સાથેનું ઘર. એટલે સાચો આન્સર શું આવશે? ઓપ્શન બી. ચલો ચોથો ક્વેશ્ચન લખાઈ ગયો બોયસ, અને આન્સર એ લખી નાખજો, અક્ષર સારા કાઢજો. ચલો પાંચમો, અનસ. નાના બે ભાઈઓ કોને સાથ લઈને નીકળ્યા? એ પોતાના સામાન, બી પોતાની નવપરિણીત પત્નીઓને, સી કોઈને, કે ડી માતા પિતાને. જવાબ ન થવા નતો એટલે કેમ આપણે નથી ભણ્યા કાવ્યમાં? તું નતો સમજાવી ત્યારે? નહી. ચલો તો પણ વિડીયો જોઈ લેવાય ને અનસ, આપણે લિંક મુકાય જ છે. પછી જો અત્યારે આપણે ક્વેશ્ચન પૂછે તો આન્સર નો આવડે. ચલો કોને આવડે છે આન્સર?
જો નાના બે ભાઈઓ કોને સાથે લઈ અને નીકળ્યા? પોતાના સામાનને, પોતાની નવપરણિત પત્નીઓને, કોઈને કે પિતાને? તો એનો આન્સર આવશે પોતાની નવપરણિત પત્નીઓને. અને આ નવપરણિત પત્નીઓ માટે કાવ્યમાં શબ્દ કયો વપરાયો છે? નવોઢા. બરોબર, નવોઢા શબ્દ વપરાયેલો છે. અને નવપરણિત પત્ની છે એ કેવી હતી? તો એની માટે પણ એક શબ્દ વપરાયો છે, પ્રિય વચન મંદ સ્મિતવતી. એ શબ્દ મેં તમને કીધો હતો. બરોબર, તો આ જે છે નાના બે ભાઈઓ છે એના લગ્ન હજી હમણાં જ થયા હતા, એટલા માટે શું આન્સર આવે છે કે પોતાની નવપરણિત પત્નીઓને. બરોબર, ચલો લખાઈ ગયો. રોલ નંબર 122 બુખારી ઝેર નંદી. છઠ્ઠો ક્વેશ્ચન વાંચો. સંતાનને કોણ વળાવવા ગયો? હા, ચલો આન્સર. હા, સરસ, વેરી ગુડ. ચલો છઠ્ઠો ક્વેશ્ચન છે, સંતાનોને કોણ વળાવવા ગયું? હા બોલો. મિસ, મારો રોલ નંબર લખી નાખો ને. બોલ નંબર 85. નામ અલી રઝા બુખારી. ઓકે, ચલો કોઈ બાકી નથી ને બીજા? તો એનો સાચો આન્સર છે બા. સંતાનોને કોણ વળાવવા ગયું હતું? પાડોશી, સગા સંબંધી, બા કે મિત્રો? તો આન્સર છે ઓપ્શન સી, બા. ચલો સાતમો ક્વેશ્ચન, રોલ નંબર 85 બુખારી અલી રઝા. હમીશ, ચલો વાંચો. ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું? ચારે બાજુ સી સૂરમાં બેઠેલા પતિ, ચારે બાજુ વિખરાયેલા રમકડા. ચાર ઓપ્શન છે. ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું? તો કે વિરહ, આંસુ સારતા ફોઈ, સુમસાન બેઠેલા પતિ, ચારે બાજુ વિખરાયેલા રમકડા. ચાલો, હવે આ છે બુખારી અલી રઝા છે અને આન્સર આપ્યો છે, સાચો છે કે ખોટો, કોણ કહેશે? મિસ, ખોટો છે, વિરહ આવે. શું આવે? વિરહ. એ હા, વિરહ આવે. અને કેમ વિરહ આવશે બેટા? કારણ કે મિસ, ઘરમાંથી એના જે છે છોકરા વયા ગયા હતા, એટલે ઘર જે છે પાછું હાવ સુમસાન. વિરહ એટલે. હા, સરસ, ખૂબ, વેરી ગુડ. જો અહીંયા આગળ છે આ સાતમું છે ને, એમાં છે વિરહ આવશે. શું કામ? કારણ કે જયારે છે ને એ બા બધાને વારા પરથી એના બાળકો સંતાનો છે ને મૂકવા જાય છે ને, તો મૂકવા જતા હોય છે તો ઘરમાં એને શું દેખાય છે? તો કે વિરહ. એટલે ઘર કેવું થઈ ગયું હતું? સાવ શાંત થઈ ગયું હતું. હવે છે એ એના બાળકો વિયા ગયા હતા અને એ લોકો વગર છે એ રહેવાનું હતું, એટલા માટે એ દુઃખથી જ છે પછી પગથિયા ઉપર બેસી જાય છે. એટલે આ પ્રશ્ન છે એમાં છે એ ચારે બાજુ વિખરાયેલા રમકડાય ન આવે, સુમસાન બેઠેલા પતિ ન આવે, આંસુ સારતા કોઈ પણ ન આવે, એવું કાંઈ છે આ કાવ્ય છે એમ આવતું નથી. પણ છેલ્લી પંક્તિ છે એમાં આવે છે ગૃહ વ્યાપી જોયો વિરહ. છેલ્લી બે પંક્તિમાં આવે છે કે ગૃહ વ્યાપી જોયો વિરહ અને પડી બેસી પગથિયે. એટલે ઘરમાં છે એ વિરહ જોવે છે કે હવે સંતાનો વગર એકલું જીવન જીવવાનું છે, એટલા માટે છે એ પગથિયા ઉપર જ છે એ બેસી જાય છે. ચલો હવે 4 થી 7 છે ને ક્વેશ્ચન ના આન્સર છે. ચોથાનો સવાલ બતાડો ને. એ હા, 4 થી 7 લગીના ક્વેશ્ચન આન્સર છે રાઠોડ ધ્રુવ. ચલો બોલી જાઓ.
ભાભી નું ભર્યું ઘર એટલે પરિવાર સાથેનું ઘર. પાંચમું, નાના બે ભાઈઓ કોને સાથે લઈ નીકળ્યા? ઓપ્શન બી, પોતાના નવપરિણીત પત્નીઓને. છઠ્ઠું, સંતાનોને કોણ વડાવવા ગયું? બા. સાતમું, ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું? વિરહ. ઓપ્શન એ. ઓકે, સરસ, વેરી ગુડ. ચલો, બધાને લખાઈ ગયું? હા, લખાઈ ગયું. અને બાકી નથી તે? ઓકે, સારું, ચલો. હવે આઠમો છે, તારાણી મોહમ્મદ રઝા, ક્વેશ્ચન વાંચો. સવાલ તો દેખાડો મિસ. હા, દેખાય તો છે. હા મિસ. ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી? ઓસરીનમાં, હિંડોળા પર, પગથિયામાં, પલંગ પર. શું આવશે આન્સર? વિશું જવાબ દો. પગથિયા. હા, દે. હા, સારા નું મોમદર સબર કરતો. હુસેન બોલ. પગથિયા. હા, ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી? તો એનો આન્સર છે ઓપ્શન સી, પગથિયા પર. બરાબર, પગથિયે છે એ બેસી જાય છે, ઘરમાં જતી નથી, પણ જે અંદર ઘરવાનો પહેલો જ પગથિયું છે આવતું હોય ત્યાં આગળ બેસી જાય છે. ચલો, અનસ નવમો ક્વેશ્ચન વાંચો. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. હા, ચલો, ઓપ્શન બોલો. એ દર્શક, બી સ્નેહર, સ્નેહ રશ્મિ, સી સુંદરમ, કે ડી ઉષ્ણસ. સી સુંદરમ. નહીં. મેં શું કહું? ચલો, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. ગુજરાતી સાહિત્યમાંથી કયા નામે ઓળખાય છે એમ પૂછ્યું છે. તો એમાં આવશે ઓપ્શન ડી, ઉષ્ણસ. ચાલો, હવે હેડિંગ છે એનું મારવાનું છે બુખારી અલી રઝા. હમીશ, તેનું હેડિંગ મારવાનું છે જો તો. પ્રશ્ન બે ખાલી જગ્યા. હા, પહેલી ખાલી જગ્યા વાંચો તો. સદાના ગંગામાં સ્વરૂપ, ખાલી જગ્યા ફોય. હા, શું આવશે એમાં? વિશું બોલો. બોલો. ખરડા. વિધવા ફોય. ખરડા. નહી. હા, ખરડા આવે. ગંગામાં સ્વરૂપ એટલે વિધવા થાય, એનો અર્થ જ થાય કે વિધવા હોય, વિધવા. બરોબર. અને ખરડા આવશે એટલે કે વૃદ્ધ. એટલે પેલી ખાલી જગ્યા છે એમાં લખો ખરડા. ચલો, બીજી ખાલી જગ્યા બુખારી ઝેડ મહેંદી. બીજી ખાલી જગ્યા શું આવશે? આવડે છે કોઈ નહીં ખાલી જગ્યા? હા મિસ, મને આવડે છે. બોલો. બોલો તો. હા, બોલો. ગૃહ વ્યાપી. હા, સરસ, વેરી ગુડ. કોણ બોલ્યો આન્સર? રાઠોડ, ધ્રુવ. હા, સરસ, ધ્રુવ. બીજી ખાલી જગ્યા છે ને, ખાલી જગ્યા જોયો વિરહ પડી બેસી પગથી, તો એમાં આવશે ગૃહ વ્યાપી. ગૃહ એટલે શું થાય? તો કે ઘર. ઘરની અંદર શું જોવે છે?
વિરહ જોવે છે અને પડી બેસે છે પગથિયા ઉપર. ઘરની અંદર વિરહ જોયો એટલે કે ઘરની અંદર પ્રવેશ જ કરતી નથી અને પગથિયા ઉપર જ તે શું કરે છે, બેસી જાય છે. એટલે બીજી ખાલી જગ્યામાં આવશે ગૃહ વ્યાપી, અને પેલી ખાલી જગ્યા છે એમાં શું છે, ઘરડા. ચાલો હવે ત્રીજી ખાલી જગ્યા હુસૈન વાંચો. હા મિસ, નિહાળ્યું સૌ વચ્ચે ખાલી જગ્યા કરી બેઠી, જો નીચે જોઈ જગા. જવાબ મિસુ બોલું. નિયત નિયત. હા નિયત. હા હા ચલો હજુ કોણ બોલતું તું બોલો. નિયત. નિયત એટલે શું થશે, ને શબ્દ સમજૂતી લખાવી હતી. નિહાળ્યો સો વચ્ચે ખાલી જગ્યા કરી બેઠેલો નીચ જગા. નિયત એટલે થશે નક્કી કરેલો. જયારે છે ને બીજા દિવસે વિયા જવાના હોય છે ત્યારે ઘરડા ફરી છે, પછી એના માતા પિતા છે એ લોકો શું જોવે છે, તો કે છે એને વિરહ છે એને જોવે છે. નક્કી કરેલો શું નક્કી કરેલો છે, કે વિરહ છે અમારા જીવનમાં લખેલો છે, અમારા નસીબમાં છે, વિરહ લખેલો છે. કોનો વિરહ લખેલો છે, તો કે સંતાન વગર છે રહેવું એનો વિરહ છે એ લખેલો છે. એટલે બધા છે એ જોવે છે બરોબર, કે વિરહ અમારા નસીબમાં લખાયેલો છે. પણ એની ચિંતા કર્યા વગર એ લોકો શું કરે છે, બધા સાથે હળીમળી રહી વાતો કરી અને પછી શું કરે છે, એ સુઈ જાય છે વાતો કરતા કરતા. એટલે કે અહીંયા આગળ આવશે નિયત ત્રીજામાં. ચલો અનસ ત્રણે ત્રણ ખાલી જગ્યા વાંચી જા. સદાના ગંગામાં સ્વરૂપ ખાલી જગ્યા હોય ઘરડા. ખાલી જગ્યા જોયો વિરહ પડી બેસી પગથીએ, ગૃહ વ્યાપી ઘર. ત્રીજું નિહાળ્યો સો વચ્ચે ખાલી જગ્યા કરી બેઠો નીજ જગા. નિયત. ઓકે ચલો હવે હેડિંગ શેનું મારવાનું છે. ખરા ખોટા. ઓકે ખરા ખોટા. ચલો હુસૈન પહેલું વાંચો. આમીસ, રાજાઓ ઉનાળા તળી થઈ પૂરી. ખોટું. હા તો શેની રજા હતી? દિવાળી. હા ચલો પહેલો ક્વેશ્ચન છે, અને પહેલા ક્વેશ્ચન માં પૂછ્યું છે વાક્ય કે રજાઓ ઉનાળા તણી થઈ પૂરી, તો આ વિધાન છે એ આવશે ખોટું. કારણ કે રજાઓ શેની હતી, દિવાળીની. એટલે દિવાળીની રજા છે એ પૂરી થઈ હતી. અને જો તમને વાક્ય એમ આપ્યું હોય કે રજાઓ છે એ દિવાળી તણી થઈ પૂરી, તો શું આવશે? ચલો તો વિધાન શું આવશે, સાચો આવશે કે ખોટું આવશે? સાચો. હા સાચો આવશે. હવે તમે લોકો કેમ પેલાની જેમ આન્સર નથી આપતા? નતો તો પેલા તમે એટલો સરસ આન્સર આપતા હતા ને, એટલી વાર જ નહોતી લાગતી. હું તો નાઇન્થ માં તમારા વખાણ કરતી હતી કે એટ ના બોલ્સ છે ને એ એટલા સરસ જવાબ આપે ને. ક્વેશ્ચન પૂછ્યો ને પેલા તો મીસ હું બોલું તો સમજાવી આપી દીધેલું કાવ્ય છે, તો તમે આન્સર જલ્દી નથી આપતા, માઇક ઓન નથી કરતા. ચલો સારાણી મોહમ્મદ રઝા બીજો ક્વેશ્ચન. લખાયેલા કર્મ વિવાહ વાંચો. વિરહ મિલન ને તેર રજનીય. ખોટું. શું આવશે એમાં? સાચું આવશે કે ખોટું આવશે? ચલો કોણ કહેશે? તારાણી મોહમ્મદ રઝા તું વાંચતો નથી બેટા? સાચું. હે તારાણી મોહમ્મદ રઝા? ના મેં હમણાં લગ્નમાં જતા નથી.
તો કેમ ને તારું જો આન્સર નું તારું ભણવાનું હમણાંથી જો ઓલું થઈ ગયું છે, તું આન્સર આપતો નથી બેટા. હોશિયાર છો તું? એટલે હું તને પૂછું છું, તને આન્સર કેમ નથી આવડતા? પછી આવીને હાલ આપણે લગ્નમાં ગયા હોય, આવીને આપણે જે ઓલું થયું હોય તો કરી નાખો ને બેટા. શું તો બહાર ગયો તો એટલે એ હા વાંધો નહીં, અનસ મને ખબર છે તો જોઈન્ટ નહોતો એ લેક્ચરમાં. લખાયેલા કર્મે વિરહ મિલને તે રજની. તો બધાના આ વાક્યમાં એમ કે છે કે આ ત્રણે છે કોણ? તો કે માતા પિતા અને ઘરડા ફોઈ છે એના નસીબમાં છે એ વિરહ લખ્યો છે, અને રજની એટલે કે મળવાની છે આ છેલ્લી રાત હતી. તો આ વિધાન છે એમાં આવશે સાચું. બીજું વાક્ય છે એમાં લખો સાચું. ચલો ત્રીજું, બુખારી ઝેડ મેન્ડી. ચલો ત્રીજું વાક્ય વાંચો. વસેલા શિક્ષણ વસેલા શિક્ષણાર્થે દૂર સદૂર સંતાન નો નિજના. ચલો તો આ શું તું બોલ્યો આન્સર એનો? સાચું આવે ખોટું આવે મિસ? ચલો કેમ મિસ? ઈ લોકો એના એના છોકરાઓ છે ને મિસ, અહીંયા શિક્ષક ના માટે નહોતા ગયા, અહીંયા છે ને કામ માટે ગયા હતા, વ્યવસાય માટે. હા હા સરસ. જો અહીંયા આગળ છે ને એ લોકો કઈ ભણવા માટે નહોતા ગયા, પણ એ લોકો છે ને કામ માટે ગયા હતા, ધંધો કરવા માટે ગયા હતા. એટલા માટે આ વાક્ય છે ને એમાં ખોટું આવે, સાચું નું આવે. ચલો બુખારી અલી રઝા હમીશ ત્રણે ત્રણ ક્વેશ્ચન આન્સર. હમીશ ત્રણે ત્રણ ક્વેશ્ચન આન્સર ખરા ખોટા વાળા છે ને વાંચી જાવ. રજાઓ ઉનાળા ઉનાળા તળી થઈ પૂરી. ખોટું. લખાયેલા કર્મ વિરહ મિલન ને તે રજની. સાચું. વસેલા શિક્ષણ દૂર સુંદર સંતાને નિજના. ખોટું. ચાલો હવે લખાઈ ગયું બધાને. હા પેર બુક માં લખો છો કે રફ બુક માં લખો છો? રફ બુક માં. ઠીક, તો પછી ફેર બુક માં કમ્પ્લીટ કરી નાખજો. હા કરી નાખજો. અને અક્ષર સારા કાઢજો બોય. અમુક જણા જે ઓલું હોમવર્ક કર્યું છે ને તો એમાં વ્યવસ્થિત લખ્યું જ નથી. વ્યવસ્થિત હોમવર્ક ને આપણે ઓલું હતું તો હોમવર્ક આપણે વ્યવસ્થિત અક્ષરે લખવું જોઈએ કે નહીં સારા અક્ષરે. ચલો હવે કોઈ છે જે લાસ્ટ માં જોઈન્ટ થયું હોય ને રોલ નંબર લખવાનો બાકી હોય? 81. નામ બોલ તારું. ભોજાણી મોહમ્મદ રઝા. ભોજાણી મોહમ્મદ રઝા. હાલો હવે બીજું કોઈ? બાકી કોઈના નથી ને ન્યુ જોઈન્ટ થયું ને રોલ નંબર લખવાના બાકી હોય? ચાલ લખાઈ ગયું બોય. હાલો હવે હેડિંગ. હા લખાઈ ગયું. એક વાક્યમાં જવાબ લખો. હેડિંગ મારો એક વાક્યમાં જવાબ લખો. ચલો પહેલો ક્વેશ્ચન ભોજાણી મોહમ્મદ રઝા. હમીસ પહેલો ક્વેશ્ચન વાંચો. સંતાન પાછા વિદાય કેમ થાય છે? દિવાળીની રજાઓ પૂરી થઈ તે માટે સંતાન પાછા વિદાય થાય છે. હા બરોબર છે, સરસ. ચલો છે પહેલો ક્વેશ્ચન છે સંતાન નો છે એ પાછા વિદાય કેમ થાય છે? મિસ મારો રોલ નંબર લખી લખો. બોલો નંબર 112 વસાયા દીપ. ઓકે લખાઈ ગયો.
ચલો, સંતાન પાછા વિદાય કેમ થાય છે? તો એનો આન્સર લખો, દિવાળીની રજાઓ દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે ધંધાર્થે દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. લખાઈ ગયું ક્વેશ્ચન આન્સર ફરીથી રિપીટ કરું છું. દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. ચલો બીજો ક્વેશ્ચન, નદીમ વાંચો. હા મિસ, વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ શું ઉપમા આપી છે? શું આવશે આન્સર એનો? વિશી નથી આવડતો મિસ, કારણ કે હું નતો મિસ, તમે સમજાયો ત્યારે. ચલો, કોને આવડે છે? વિદાય થતા ચલો, વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન ઇન્વર્ટેડ કોમામાં લખજો. પ્રિય વચન મંદ સ્મિતવતી, મા ઉપર મીંડું આવશે, મંદ સ્મિતવતી ઇન્વર્ટેડ કોમા પૂરું કહી છે. અને પૂર્ણ વિરામ. ચલો બીજો ક્વેશ્ચન માં શું કહે છે? ક્વેશ્ચન એમ પૂછ્યો છે કે વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ શું ઉપમા આપી છે, શું કીધું છે આ કાવ્યમાં? તો આન્સર છે, વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિતવતી કહી છે. હવે પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે શું થશે? તો કે જેના છે આ નાના બે ભાઈ છે, એના હમણાં જ લગ્ન થયા હતા, તો એની પત્ની ને છે એ કેવું બોલતી હતી? તો કે પ્રિય વચન, પ્રિય વચન એટલે કે બધાને ગમે એવું છે એ બોલતી હતી. અને મંદ સ્મિતવતી, મંદ એટલે થાય ધીમું, અને સ્મિત, સ્મિત એટલે થાય હસતું. હસે ત્યારે કેવી રીતે હસતી હતી? ધીમે ધીમે હસતી હતી, એટલે મીઠું બોલનારી અને ધીમે છે એ હસનારી, એવો શબ્દ છે કવિએ છે એ વાપર્યો છે. ચલો લખાઈ ગયો બીજો ક્વેશ્ચન અને એનો આન્સર. રામીશ. ઓકે સારું, ચલો હવે ત્રીજો ક્વેશ્ચન.
રોલ નંબર 122 બુખારી ઝેડ મહેંદી. ત્રીજો ક્વેશ્ચન ચલો, જો ક્વેશ્ચન તમને પૂછ્યું છે દિવાળીના વેકેશનમાં બાની ઘરની સ્થિતિ કેવી હતી, તો આપણે છે એમાં ઈ લખવાનું છે કે બાના ઘરમાં છે કોણ કોણ આવતું હતું દિવાળીના વેકેશનમાં. બરોબર, તો આન્સર લખો દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો એટલે કે એના છોકરા પુત્ર વધુઓ, અલ્પવિરામ કરતા જજો, પુત્ર વધુઓ. હવે ઉપર લખું છું કેમ કે અહીંયા જગ્યા નથી એટલા માટે, તથા બાળકોથી હર્યું ભર્યું હતું. જો દિવાળીના વેકેશનમાં છે બાના ઘરમાં બરોબર કેવી હતી સ્થિતિ, તો કે દિવાળીના વેકેશન બાનું ઘર છે ઈ એમના પુત્રો એટલે કે એના ત્રણ છોકરા હતા એ પુત્ર વધુ એટલે કે એની પત્નીઓ, એટલે ત્રણ છોકરા એની ત્રણ પત્નીઓ તથા સંતાનો. બરોબર, અને આ જે મોટા ભાઈ છે મોટો એનો છોકરો હતો એને બે બાળકો હતા, એટલે બાળકોથી છે એનું ઘર છે એ કેવું હતું હર્યું ભર્યું રહેતું હતું. દિવાળીના વેકેશનમાં છે એના ત્રણે સંતાનો એના પુત્ર વધુઓ અને એના છોકરાઓ આવતા હતા, એટલા માટે આખું ઘર છે કેવું થઈ જતું હતું હર્યું ભર્યું હતું, એટલે દિવાળીના ઘરમાં એની સ્થિતિ એવી હતી. લખાઈ ગયો. ચાલો ત્રીજો, કે બાકી છે લખાઈ ગયો. ચલો ચોથો ક્વેશ્ચન અનસ વાચ. સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? હા ચલો, ગંગામાં સ્વરૂપ છે એ શું કહે છે, કોને ખ્યાલ છે યાદ છે એની શબ્દ સમજૂતી લખાવી હતી મેં, ગંગામાં સ્વરૂપ એટલે શું થાય, અહીંયા આગળ છે એનો અર્થ જ પૂછ્યો છે. લખો ચાલો આન્સર પાકું, કઈ કરતા નથી હો બોઈસ, હવે તમે લોકો વાત કર નથી જે સમજાવી દીધું હોય. સદાના ગંગા સ્વરૂપમાં આવશે, ગંગામાં સ્વરૂપ શબ્દો સૂચવે છે કે છે કે ફઈ એના ફઈ છે નાની ઉંમરમાં વિધવા થયેલા છે. સદાના ગંગા સ્વરૂપ શબ્દ સૂચવે છે કે એના ફય છે એ નાની ઉંમરમાં છે એ વિધવા થયેલા છે. મેં તમને એ પણ કીધું હતું જયારે કાવ્ય પંક્તિ સમજાવી હતી ને કે પહેલાના સમયમાં બાળ લગ્ન પ્રથા હતી, બરોબર, એટલે નાનપણમાં લગ્ન કરી દેવામાં આવતા હતા, એટલે નાનપણમાં લગ્ન થયા હોય અને શું થયું હોય કે એના પતિ છે એ મૃત્યુ પામ્યા હોય, જયારે પતિ મૃત્યુ પામ્યો હોય તો એવી સ્ત્રીને શું કહેવાય, વિધવા કહેવાય.
એટલે અહીંયા આગળ જે ગંગામાં સ્વરૂપ છે એનો ફી શું થશે? તો કે નાની ઉંમરમાં જે એના પૈ છે એ શું થયેલા છે? વિધવા થયેલા છે. ચલો લાસ્ટ આપણે ચાર રાખીએ છીએ કારણ કે ટાઈમ થઈ ગયો છે. બોય બરોબર, પાંચમો છે ક્વેશ્ચન બાકી છે, યાદ દેવડાવજો. ચાર લખ્યા છે, પાંચમો બાકી છે.